Namaste Shusha, welcome students to online session of personal selling and salesmanship. आज नो अपनो टॉपिक छे सेल्स प्रोसीजर का, तो आपने कही सके कि वेरियस स्टेजेस इन सेल्स प्रोसीजर। तुम्हारा पेज नंबर 27 માં આન્સર છે, પેજ નંબર 27 થી આન્સર સ્ટાર્ટ થાય છે। ધી પેજ નંબર મીન્સ 26 છે, સોરી 26 થી સ્ટાર્ટ થાય છે। તે પેજ નંબર 32 એ કમ્પ્લીટ થાય છે સી જમના 10 બુક માં। હવે આપણે ડાયરેક્ટલી એક્સપ્લેન કરશું કે ભાઈ સેલ્સ પ્રોસીજર શું છે, રાઈટ। ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું ડિફાઈન કરીએ છીએ, વોટ ડુ યુ મીન બાય ધ ટર્મ સેલ્સ પ્રોસીજર। સેલ્સ પ્રોસીજર પણ કહી શકો, ઓર એલ્સ તમે કહી શકો છો કે સેલ્સ રૂટીન, રાઈટ। સેલ્સ રૂટીન ઓર સેલ્સ પ્રોસીજર, વન એન્ડ ધ સેમ થિંગ। લેટ અસ સ્ટાર્ટ વિથ અ ફર્સ્ટ ઇન્ટ્રોડક્ટરી। ઇન્ટ્રોડક્ટરીમાં તમે લખી શકો કે ભાઈ સેલ્સ છે એ નેસેસરી છે, રાઈટ। સેલિંગ પ્રોસીજર એક ઇમ્પોર્ટન્ટ પ્રોસીજર છે। કોઈ પણ બિઝનેસનો મેઇન એમ શું હોય છે, તો મેઇન એમ છે પ્રોફિટેબિલિટી નો। પ્રોફિટેબિલિટી ક્યારે થાય, જ્યારે સેલ્સ કોઈ પણ વસ્તુની થાય છે ત્યારે। હવે સેલ્સ પ્રોસીજર ઓર સેલ્સ રૂટીન એટલે એક પાથવે છે જેથી તમે સેલ્સ અચીવ કરી શકો છો, ધેટ ઇઝ નોન એઝ સેલ્સ રૂટીન એટલે સેલ્સ પ્રોસીજર। થસ ઇટ રિફર્સ ટુ ધ સ્ટડી ઓફ સેલ્સ પ્રોસીજર, રાઈટ। સેલ્સ રૂટીન છે એ શું છે, તો સ્ટડી ઓફ અ સેલ્સ પ્રોસીજર એટલે આપણે સેલ્સ રૂટીન ને સેલ્સ પ્રોસીજર ને સિમિલર કહીએ છીએ। નાવ મીનિંગ આપણે જોઈએ તો સેલ્સ પ્રોસીજર નો મીનિંગ શું થાય, રાઈટ। As per the order to dispatch the goods, to undertake exchange of goods with money, solving customers' objections, etc. are included within the selling procedure. In short, આપણે કહીએ કે sales routine છે refers to the pathway, right? Starting from receiving the order, તમે receipt લ્યો છો customer ના order થી લઈને તમે સેલિંગ એક્ટિવિટીઝ કન્ડક્ટ કરો છો, રાઈટ। ફાઇનલી તમે પેમેન્ટ પ્રોપર ફાઇલિંગ ને રેકોર્ડિંગ કરો છો અને આફ્ટર સેલ્સ સર્વિસીસ આપો છો, એ બધી વસ્તુ સેલ્સ પ્રોસીજર ની અંદર આવી જાય છે। સેલ્સ પ્રોસીજર ફૂલ લેન્થ આન્સર છે, ઘણી વાર એક્ઝામમાં કીધો છે, પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન। પહેલું છે રિસિપ્ટ ઓફ ઓર્ડર ફ્રોમ કસ્ટમર, એટલે સેલિંગ પોઈન્ટ સ્ટાર્ટ ક્યાં થાય છે કે ભાઈ તમે ઓર્ડર રિસીવ કરો છો કસ્ટમર્સ પાસેથી, ત્યાંથી સ્ટાર્ટ થાય છે, રાઈટ। ઓર્ડર તમે બે વેઝમાં રિસીવ કરો છો, આઈધર થ્રુ સેલ્સમેન ઓર બાય કસ્ટમર્સ ડાયરેક્ટલી। વેન ઓર્ડર્સ આર રિસીવ રાઈટ થ્રુ સેલ્સમેન, ત્યારે કસ્ટમર્સ છે એ તમને ઓલરેડી કહે છે કે ભાઈ કયા ટાઈપના પ્રોડક્ટ તમારે જોઈએ છે, એની ફીચર્સ શું છે, ડિઝાઇન ક્વોલિટી તમને કહે છે। વેન કસ્ટમર ડાયરેક્ટલી પ્લેસ અ ઓર્ડર, રાઈટ, ઇટ ઇઝ ધેટ થ્રુ એડવર્ટાઇઝમેન્ટ, રાઈટ, જે પ્રોવાઈડ કરે છે એને રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન। ઘણા બધા એવા ઇન્સ્ટિટ્યૂટ છે જે ઓર્ડર રિસીવ કરે છે, રાઈટ, થ્રુ ધેર કસ્ટમર્સ એના સ્પેસિફિકેશન પ્રમાણે, રાઈટ। બિગ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ શું કરશે, ઓર્ડર્સ લેશે, ઓર્ડર ફોર્મ ફિલઅપ કરાવડાવશે, કઈ ટાઈપના પ્રોડક્ટ જોઈએ છે, જેમાં કસ્ટમર્સ નું નેમ, એનું એડ્રેસ, ટાઈપ્સ ઓફ પ્રોડક્ટ, એનું ડિસ્ક્રિપ્શન, પ્રાઇસિંગ, ક્વોન્ટિટી, ટ્રાન્સપોર્ટેશન મોડ, એના બધી વસ્તુ એમાં ઇન્ક્લુડ થયેલી હોય છે। સેલ્સમેન જ્યારે તમે ઓર્ડર આપો છો ત્યારે 3 કોપીઝ તમને ઇશ્યુ કરવામાં આવે છે, એમાં 3 સાઇન લેવામાં આવે છે આફ્ટર રિસીવિંગ ધી ઓર્ડર, રાઈટ। 3 કોપીઝ છે ઓર્ડર ફોર્મની, જે 1 કોપી તમે સેલ્સમેનને આપો છો, રાઈટ, ટુ ધ સેલ્સ ઓફિસર, હી કીપ્સ ધ રેકોર્ડ। સેકન્ડ છે સેલ્સ ઓફિસર રેકોર્ડ રાખે છે, થર્ડમાં કસ્ટમર્સ પાસે તમે રિસીપ આપો છો, એટલે કસ્ટમર્સ ડાયરેક્ટલી ગીવ્સ ધ ઓર્ડર, હી યુઝ સ્ટીપ્યુલેટેડ ફોર્મ્સ, ઘણા બધા ફોર્મ્સ યુઝ કરે છે, હી મેક્સ ધ કોપી ઓફ ધ રિક્વાયરમેન્ટ। તમે ઓર્ડર આપો છો ત્યારે આ બધી કોપીઝ તમે આપો છો, એઝ પર ધ કસ્ટમર્સ રિક્વાયરમેન્ટ તમે પ્રોડક્ટ આપો છો,
वाइल मेंटेनिंग द ऑर्डर अमुक पॉइंट्स तमारे कंसीडर करवा जोईए छे जेम के अप्रूवल ने सिग्नेचर ऑफ कस्टमर्स शुड बी देर इन ऑर्डर फॉर्म कम्प्लीट इन्फॉर्मेशन तमे आपो छो अबाउट द टाइप ऑफ प्रोडक्ट एनी क्वालिटी एनी साथे कंसर्न छे टर्म्स एंड कंडीशंस डिस्पैच पेमेंट डिलीवरी राइट वेदर द गुड्स आर देर इन द स्टॉक ओर नॉट राइट ई पण तमारे जोवु पड़े छे तमे अरेन्जमेंट करो छो गुड्स नी प्रमाण के नहीं कस्टमर्स टर्म्स एंड कंडीशन ने मैच करे कि नहीं इफ देर इज अ कंडीशन ऑफ क्रेडिट सेल्स राइट तो ते यो अमाउंट क्या सुधी टाइम पीरियड क्रेडिट ना के बड़ी वस्तु कंसर्न करवी पड़े राइट बिफोर एक्सेप्टिंग द ऑर्डर इफ देर इज एनी डाउट राइट द कस्टमर शुड बी कॉन्टेक्टेड कस्टमर्स तमने कई पण डाउट होय पर्टिक्युलर ऑर्डर रिलेटेड तो तमारे तरत पहेला इन्फॉर्म करवो जोईए वन्स द ऑर्डर्स आर रिसीव्ड इन रिटन फॉर्म देन द कंपनी कैन एक्झिक्यूट द ऑर्डर सेकेंड स्टेज छे इन्क्वायरी लेटर फ्रॉम कस्टमर्स इन्क्वायरी लेटर्स फ्रॉम द कस्टमर्स एटले शुं के छे जनरली पोटेंशियल कस्टमर्स छे એ લોકોને તમે શું કહો છો રિટર્ન ફોર્મેટમાં પ્રોડક્ટ્સ વિશે એમને જે જોઈએ છે કયા ટાઈપની ડિલિવરી કયા ટાઈપના પ્રોડક્ટ એ તમે રિટર્ન ફોર્મમાં લ્યો છો રાઈટ ધીસ લેટર્સ આર ઓફ ગ્રેટ વેલ્યુ ટુ ધ કસ્ટમર્સ કસ્ટમર્સનું સેટિસ્ફેક્શન છે એ એના ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ પ્રોડક્ટ એના પ્રમાણે સ્પેસિફિકેશન પ્રમાણે છે કે નહીં કસ્ટમર્સ શુડ બી સેન્ટ બ્રોશર્સ બુલેટિન્સ રાઈટ ડિસ્પ્લે ધ પ્રોડક્ટ ઇટ્સ યુઝિસ એક્સેટ્રા Customers should be made to believe that the institution is genuinely interested to sell the product. Jethi tame loko enne satisfied kari shako, right? એટલે અપીલિંગ હોવું જોઈએ જે કસ્ટમર્સ ની સાયકોલોજી ને અન્ડરસ્ટેન્ડ કરી શકે એવું હોવું જોઈએ એટલે ઇન્ક્વાયરી લેટર્સ તમે સેન્ડ કરો છો કસ્ટમર્સ ને many extra piece of informations right એ લોકોને જે પણ information extra જોઈએ છે that you are supposed to provide to your customers third શું કે છે report sent by salesman salesman છે report આપે છે the salesman report is a effective instrument to get information right information about the progress of salesman companies ના format પ્રમાણે તમે salesman છે એ report ફાઇલ કરે છે ડેઈલી વીકલી ફોર્ટનાઇટલી રિપોર્ટ છે એ સુપરવાઇઝ કરવામાં આવે છે રાઈટ સેલ્સ વર્કનું સેલ્સમેન ઇઝ વર્કિંગ પ્રેઝન્ટલી અત્યારના કેને સાથે કન્સર્ન છે રાઈટ કયા પોટેન્શિયલ કસ્ટમર્સને કોન્ટેક્ટ કરે છે એને કેટલાક ઓર્ડર આપ્યા છે વોટ વર ધ રીઝન્સ કે ભાઈ લોકોને ઓર્ડર્સ મળ્યા રાઈટ રિગાર્ડિંગ ધ પ્રોડક્ટ qualities market conditions આ બધી વસ્તુ તમે માં રાખો છો selling price etc right બે objectives છે of procuring such a report from the salesman first objective છે કે તમે salesman ની activities ને control કરો છો જેથી તમને ખ્યાલ આવે કે કોની સાથે contact માં છે અને કેટલું કેને કામ કર્યું છે Second, based on the attitude and the behavior of customers, competition in the market, valuable information about selling, competitors' policy, etc. can be known. Salesman che e report banave che in the following manner, right? To jemke wrong or incorrect selection of distribution channel should be removed. That information can be procured about the selling policies of a competitions. સેલ્સમેન ને તમે કોન્ટેક્ટ કરો છો રાઈટ સેન્ડિંગ અ ટાઈમલી રિપોર્ટ સેલિંગ એક્સપેન્સીસ કેટલું થાય છે એ તમને ખ્યાલ આવે છે રિપોર્ટ છે એ ટોટલ ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરે છે રાઈટ જેથી તમે બજેટ પ્રિપેર કરી શકો છો સેલિંગ નું ફાઇલિંગ ઓફ ઓલ રિપોર્ટ્સ રાઈટ એ તમને ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરે છે નવા સેલ્સમેન છે એ લોકોને અપ્રોચ કરી શકે છે તો આ બધા ઇન્ટેન્શન થી તમે રિપોર્ટ સેન્ડ કરો છો તમારા પાસે તમારા રેકોર્ડ્સ માટે રાઈટ સો રિપોર્ટ્સ આર સેન્ટ બાય ધ સેલ્સમેન ફોર્થ સ્ટેજ છે ડિસ્પેચ એઝ પર ધ ઓર્ડર હવે તમે ઓર્ડર એક્સેપ્ટ કરી લીધો છે રાઈટ ફર્મ શુડ ફુલફિલ ધ ઓર્ડર રિક્વાયરમેન્ટ
હવે ઈ ટાઈમ પીરિયડ ની અંદર જ તમારે લોકો એ પ્રોડક્ટ ને ડિસ્પેચ કરવાનું છે. ક્યારે પોસિબલ થાય છે? તમે ઓર્ડર્સ ને હેન્ડલ કરો છો વિથ વેરી કેર, રાઈટ? After noting down the order, right, firm has to, if the firm does not have that type of product, right, agar tamari paase e product nathi to e product nu tamare tamara customers ne inform karu joiye, right, ka to tame tamara supplier paase thi mangavine ene send kari shako cho. અગર તમે ઇન્ફોર્મેશન આપો છો કસ્ટમર્સ ને કે ભાઈ ફ્રાઈડે સુધીમાં આવી જાય છે, પણ ડ્યુ ટુ સમ રીઝન્સ તમે એ ડે ઉપર નથી ડિલિવર કરી શકતા, ધેન યુ શુડ કન્ફર્મ ટુ યોર કસ્ટમર્સ કે ભાઈ લેટ ડિલિવરી થશે. વેન ગુડ્સ આર ટુ બી ડિસ્પેચ ધ ફર્મ્સ મેક 4 કોપીઝ ઓફ એડવાઇસ નોટ. Advice not dispatch invoice contains the descriptions of a goods, quantity, packaging, customer's order number. આ બધી વસ્તુ હોય છે, right? તમે online order કરો છો ત્યારે આ બધી વસ્તુ એમાં mention હોય જ છે, right? Price is not stated in the invoice from 4 copies. તમે 4 copies માંથી 1 copy કોને આપો છો? તો customer ને આપો છો, right? 3 copies are sent to dispatch department. 2 copies itself and 1 copy is given to store department jathi records maintain kari shake. As per the situations or the conditions, if the goods cannot be dispatched through the agreed transport mode, then also customers should be informed. To pan tamare customers ne inform karvu joiye. Detail link pan tamare aapvu joiye. Store department pan check kare che whether the product is available or not, right? ગુડ શું કે છે, ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ કન્ટિન્યુ ઇટ્સ પેકેજિંગ એઝ પર ધ કસ્ટમર સ્પેસિફિકેશન્સ. પછી ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ છે એ કોપી આપે છે વેરીફાઈ કરવા માટે જે સાઇન કરેલી હોય છે. બેઝડ ઓન ધ સેલ્સ ઓફિસર પેકેજિંગ એન્ડ ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ પ્રિપેર્સ અ બિલ્સ એન્ડ ઇનવોઇસિસ. If money has to be recovered through the bank, then bills or railway receipt is to be sent. Avritnam money is to be recovered directly when the customer is to be sent through registered post. Next to is customers complaints and its solution. Koi pan type ni customers ni complaint chhe, ye tamare consider karvan rahe chhe, right? Always remember customer is the king of the market, customer is always correct, right? ये तुम्हारे खास याद रखवानो छे customers ना complaints ने तुम्हारे analyze करवानी छे अने इने effective solutions आपवानो छे, right? Product related होय के payment related होय तुम्हारे इने बधी वस्तु ने clarify करवी पड़शे. Next point छे collection policy. કલેક્શન પોલિસીઝ છે એ કેની સાથે કન્સર્ન છે? ક્રેડિટ પીરિયડ સાથે કન્સર્ન છે. ઇકોનોમિક કન્ડિશન્સને ધ્યાનમાં રાખીને કન્સિડર કરવાની છે. વેન ધ ક્રેડિટ ટાઈમ લિમિટ ઇઝ ઓવર, રાઈટ? જ્યારે ક્રેડિટ લિમિટ ઓવર થાય છે, પહેલા તો તમે કસ્ટમર્સને યાદ કરાવો છો, પછી એ રિસ્પોન્સ ના કરે, ધેન યુ હેવ વિલ ટેકિંગ ધ સ્ટ્રિક્ટ એક્શન્સ અગેન્સ્ટ હિમ, રાઈટ? Even then, if payment is not made, right, the interest should be charged on it. Credit department che make kare che arrangement, makes the arrangement for the payment and receipt of means earliest jetlo possible thai etlo earliest illegal procedure pan conduct karavdave che bhai paisa no aapta hoy. લીગલ સ્ટેપ્સ પણ લેવું પડે તો બધી પેમેન્ટ ને રિસિપ્ટ અર્લીએસ્ટ કમ્પ્લીટ કરે છે. નેક્સ્ટ છે એક્યુમ્યુલેશન ઓફ ઇન્ફોર્મેશન, આપણે એમ કહી શકીએ કોમ્યુનિકેશન સ્ટોરેજ. ભાઈ એવરી ઇન્સ્ટોલમેન્ટ શુડ હેવ ધ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ કસ્ટમર્સ, રાઈટ? બધા ઇન્સ્ટિટ્યુશન ને પાસે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન હોય છે જ્યારે કસ્ટમર્સ ની સાથે ડીલ કરે છે ત્યારે. દે શુડ બી ઇન્ફોર્મ પ્રોપરલી, રાઈટ? ઇન્ફોર્મેશન કાર્ડ આપણે અસાઇન કરીએ છીએ જેમાં નેસેસરી ઇન્ફોર્મેશન ઓફ સેલ્સમેન, જેમ કે કસ્ટમર્સનું નેમ, એનું એડ્રેસ, ટેલિફોન નંબર, ફિનાન્શિયલ કન્ડિશન્સ, પછી એની કેરેક્ટરિસ્ટિક્સ, પરચેસ,
માટે બાઈંગ મોટિવ બિહેવિયર્સ એન્ડ નેચર્સ રાઈટ આ બધું નોટ ડાઉન કરેલું હોય છે ધેટ ઇઝ નોન એઝ કસ્ટમર કાર્ડ જે તમે ઇન્ફોર્મ કરો છો right various letters of inquiries and complaints come from the customers necessary information is to be stored from that a type ni information che useful che organizations ne in the two ways when new salesmen are replaced in that particular territory tyare use karvama aave che and before selling the goods on credit tame ek report find out karo che ke bhai ee apnu debt pay kari shake che ke nahi તો એના માટે પણ યુઝફુલ થાય છે પછી પ્રોપર ફાઇલિંગ એન્ડ રેકોર્ડિંગ બધા ઓર્ડર્સ તમે જે રિસીવ કરો છો રિસીવડ બાય ધ ઇન્સ્ટિટ્યુશન શુડ બી ફાઇલ્ડ પ્રોપરલી રાઈટ પ્રોપર ફાઇલિંગ થવું જોઈએ કસ્ટમર્સને ઇન્ક્વાયરીઝ હોય કે કમ્પ્લેન્સ હોય તો એ તમે એનો રિપ્લાય કરો છો રાઈટ યુ ડિસ્પેચ ધ ઇનવોઇસ ક્રેડિટ અને ડેબિટ નોટ્સ તમે ક્રિએટ કરો છો અને બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન આપો છો થ્રુ ફાઇલિંગ ધ ફોર્મ્સ એન્ડ રેકોર્ડ્સ રાઈટ એટલે શું કહે છે કે પ્રોપરલી તમે ફાઇલ કરો છો આ બધી વસ્તુ નેક્સ્ટ આફ્ટર સેલ્સ સર્વિસીસ સેલિંગ ધ પ્રોડક્ટ્સ ધ સેલ્સ પ્રોસિજર ઇઝ નોટ ઓવર રાઈટ તમે પ્રોડક્ટ વેચી દો એટલે સેલિંગ પ્રોસેસ કમ્પ્લીટ નથી થતી એની સાથે સાથે વોરંટી ગેરંટી રિપેરિંગ મેન્ટેનન્સ આફ્ટર સેલ્સ સર્વિસીસ આ બધી વસ્તુ પણ તમારે કન્સિડર કરવી પડે છે જ્યારે તમે પ્રોડક્ટ સેલ્સ કરો છો ત્યારે રાઈટ તો એને શું કહેશો આફ્ટર સેલ્સ સર્વિસીસની અરેન્જમેન્ટ પણ હોવી જોઈએ રાઈટ જેથી તમારા કસ્ટમર્સ તમારી સર્વિસીસથી ડિસેટિસ્ફાઈડ ન થાય અને એ ટાઈપનો પ્રોબ્લેમ્સ અરોઝ ન થાય એના માટે તમે આ સ્ટેપ્સ લ્યો છો તો અહીંયા તમારું સેલ્સ પ્રોસિજર કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ફર્સ્ટ સેમમાં કમ્પ્લીટ કર્યો હતો રાઈટ તો પણ હું તમને એક બ્રીફ વ્યૂ આપી દઉં છું મેથડ્સ ઓફ પર્સનલ સેલિંગ સેલિંગ ટેકનિક્સ કહી શકો છો ડિસ્ટ્રીબ્યુશન ચેનલ પણ કહી શકો છો રાઈટ બે ટાઈપ્સની છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ મેથડ બ્રીફલી ઓવરવ્યૂ આપી દઉં ડિસ્ટ્રીબ્યુશન ચેનલ્સ છે એ બે ટાઈપની હોય છે ડાયરેક્ટમાં હોય છે અને ઇનડાયરેક્ટ પણ હોય છે રાઈટ આ મેન્યુફેક્ચરર્સને હાઉસમાંથી તમે અહીંયા કસ્ટમર્સ થ્રુ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટ કરો છો એ બધી ડિસ્ટ્રીબ્યુશન ચેનલની અંદર આવી જાય છે ડાયરેક્ટ મેથડમાં શું છે કે કોન્ટેક્ટ તમે ડાયરેક્ટલી કસ્ટમર્સની સાથે આવો છો અહીંયા એકે ટાઈપના ઇન્ટરમિડિયેટરીઝ હોતા નથી પહેલું છે સેલ્સ બાય પર્સનલ કોન્ટેક્ટ પર્સનલ કોન્ટેક્ટ હોય તો તમે કરી શકો છો ઓલ્ડેસ્ટ એન્ડ પોપ્યુલર મેથડ જેમાં બે વસ્તુ આવે છે પર્સનલ કોન્ટેક્ટ બાય કાઉન્ટર સેલ્સમેન કાઉન્ટર સેલ્સમેન એટલે જે વ્યક્તિ તમે બિગ કોન્સ્ટિટ્યુશન ડુ નોટ સેલ્સ થ્રુ ઇટ્સ સેલ્સ ઓફિસ રાઈટ અ સેલ્સ ઇઝ કેપ્ટ એટ અ કાઉન્ટર એક પર્સન છે સેલ્સમેન કાઉન્ટર ઉપર હોય છે ને એ બધી વસ્તુ સેલ આઉટ કરે છે પ્રોડક્ટનું આપણે એનું રેટ્સ એક ફોર્મ્યુલા જોયું હતું હર્બર્ટ કેશનનું રાઈટ પછી ડાયરેક્ટ કોન્ટેક્ટ બાય ટ્રાવેલિંગ સેલ્સમેન જે અલગ અલગ જગ્યાએ જાય છે અને સેલિંગ્સ કરે છે અલગ અલગ ટેરેટરીઝ ફરે છે અને પ્રોડક્ટ આપે છે સેલ્સ બાય પોસ્ટ પોસ્ટ થ્રુ તમે સેલિંગ કરો છો ટેલિફોનિક થ્રુ રાઈટ પોસ્ટલ થ્રુ જે એનું એક્ઝામ્પલ આપણે આપ્યું હતું કે ભાઈ લેટર્સ થ્રુ તમે અહીંયા ઇન્ફોર્મ કરો છો પ્રોડક્ટને ટેલિફોનિક ઇક્વિપમેન્ટ્સ અને પબ્લિક ઇન્ટરફિયરન્સ ટેલિફોનિક સેલ્સ છે રાઈટ એ ઇન્ડિયામાં બહુ નથી જોવા મળતું પણ ઘણીવાર તમને આવે છે કે ભાઈ તમારે સો એન્ડ સો પ્રોડક્ટ લેવો છે રાઈટ તો ટેલિફોનિક ઇક્વિપમેન્ટ્સ અને પબ્લિક ઇન્ટરેસ્ટ આર ધ અધર મીડિયાઝ ઇનડાયરેક્ટ મેથડમાં જોઈએ તો બ્રોકર્સ છે એને તમે બ્રોકર્સ થ્રુ ઇન્ટરમિડિયેટરી તરીકે વર્ક કરે છે રાઈટ એ પરચેઝ કરે છે પરચેઝરના બિહાફમાં વર્ક કરે છે એઝ વેલ એઝ સેલરના બિહાફમાં કરે છે રાઈટ બ્રોકરેજ ચાર્જ કરશે કમિશન એજન્ટ વિલ ચાર્જ કમિશન રાઈટ પ્રોડ્યુસર્સના બિહાફમાં જે સેલિંગ એક્ટિવિટીઝ કરે છે એ સેલિંગ એજન્ટ છે એ સેલિંગ એજન્ટ છે એ સ્પેસિફિક ટેરિટરીઝની સાથે કન્સર્ન હોય છે એ એરિયામાં સેલિંગ કરાવવામાં હેલ્પ કરે છે રાઈટ સેલ્સ બાય હોલસેલર હોલસેલર એ ઇન્ટરમિડિયેટરી તરીકે વર્ક કરે છે જે બલ્કમાં લે છે અને બલ્કમાં સેલ કરે છે સેલ્સ બાય રિટેલર્સ એટલે આપણે જે શોપ્સમાંથી લઈએ છીએ રાઈટ જે બલ્કમાં પરચેસ કરે છે અને સ્મોલ ક્વોન્ટિટીમાં
સેલ આઉટ કરે છે. ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ આપણે વાત કરી હતી, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ ડીમાર્ટ ને બધા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ કહેવાય છે, જ્યાં ઘણી બધી વસ્તુ એક સાથે મળી જાય છે. ચેઇન સ્ટોર્સ છે, જે ડિફરન્ટ સ્ટોર્સ આર લોકેટેડ એટ ડિફરન્ટ પ્લેસીસ, અલગ અલગ શોપ્સ હોય છે, ધેટ ઇઝ નોન એઝ ચેઇન સ્ટોર્સ. બાટા શૂ કંપની, જે શૂઝ માટે હોય છે, એનું એક્ઝામ્પલ છે, રાઈટ? તો આ બધા ટોપિક આપણે પ્રીવિયસ સેમમાં કમ્પ્લીટ કર્યા છે. આ ટોપિક તમારો રિપીટ થયો છે, એટલે મેં તમને ફાસ્ટમાં એક રિવિઝન કરાવડાવી દીધું છે, રાઈટ? એ વિડીયો પ્રીવિયસ સેમનો પણ એસે ગો થ્રુ ઇટ, રાઈટ? અને બીજો ટોપિક છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.